કડોદરાના ચલથાણ ગંગાધરા ટેક પાસેથી યુવાની મળેલી લાશ મામલે તેના પરિવારજનો દ્વારા રેલવે પોલીસ વડાને આવેદનપત્ર આપી હત્યાની આશંકા વ્યક્ત કરી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. સુરત શહેરના ગોડાદરા આસપાસ ખાતે આવેલા સાંઈકૃપા સોસાયટીમાં રહેતા શ્રીનાથ પાલે સુરતની સામાજિક સંસ્થા સાથે મળી સુરત રેલવે પોલીસના વડાને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેઓના પુત્ર અજયકુમાર પાલ ગત 8 ફેબ્રુઆરીના રોજ ઘરેથી સાંજે નીકળ્યો હતો અને પરત ફર્યો ન હતો. તો ત્યારબાદ કડોદરા ચલથાણ ગંગાધર ટ્રેક પાસે તેની લાશ મળી આવી હતી. જોકે તેની હત્યા થઈ હોવાની આશંકા સાથે મામલે તટસ્થ તપાસ કરવા માંગ કરવામાં આવી હતી. મેં શ્રીનાથ પાલ બોલ રહા હું. મેરા લડકા ચલથાણ સ્ટેશન કે પાસ અંબિકાનગર મેં રહેતા થા और वो 8 फरवरी को 8:30 बजे रात को रूम से निकला और कहते हुए निकला कि मैं आ रहा हूँ भाई, आ रहा हूँ. उसके बाद वो घर पे रात को लौट के नहीं आया. दूसरे दिन उसकी बॉडी जो है रेलवे स्टेशन वाले अपने रेलवे पटरी के पास से उठा के ले गए और शाम को 5 बजे हमारा भांजा जो है उसको ढूंढते ढूंढते वहाँ पहुँचा तो वो उसकी बॉडी को देखा और पहचान गया. लेकिन हमको शंका लग रही है कि उसकी हत्या की गई है और उसके बॉडी से मालूम पड़ रहा है और उसके पास कोई भी आईडी प्रूफ ना आधार कार्ड है ना लाइसेंस है ना एटीएम. जितना आधार वो आईडी प्रूफ था उसका सब गायब है. उसके पर्स में खाली 220 रुपये हमको मिले हैं, बाकी उसका आईडी प्रूफ एक भी नहीं. इससे हमको शंका हो रही है कि उसकी हत्या की गई है ना कि रेलवे एक्सीडेंट हुआ है. लोक समस्या निदान केंद्र प्रमुख समदभाई से हाल में कड़ोदरा विस्तारना चलतान थी અમારી સંસ્થામાં ફરિયાદ આવેલી છે કે તેમના પુત્રની એક્સિડન્ટની અંદર બોડી મળી છે, જે બાબતે અમે તપાસ કર્યા અને ઘટના જોયા છે કે પહેલાં તો છોકરાનો મોબાઈલ ગાયબ છે. બીજી વસ્તુમાં કે છોકરો ઘરથી નીકળ્યો તો કોની સાથે નીકળ્યો અને ફોન પર કીધું ભાઈ હું આવું છું, પણ શા માટે કોઈ એને પાટપત્રી માટે બોલાવ્યું હતું, એવા અમુક સવાલો ફરિયાદીને પૂછે છે, જેથી ફરિયાદીને એવું લાગે છે કે એમનું અકસ્માત નથી પણ હત્યા થયેલી છે. જે બાબતે ખરેખર આ ઘટનાની અંદર હકીકત શું છે, જે માટે અમે લોક સમસ્યા નિદાન કેન્દ્ર પૂરી ટીમ અમે જિલ્લા અધ્યક્ષને મળી આની રજૂઆત કરી રહ્યા છીએ કે મન્નાનું શું ખરેખર અકસ્માત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે. જેઓને મિત્રોને બોલાવી તેની તપાસ થવી જોઈએ અને ફરિયાદીને ન્યાય મળવો જોઈએ એવી અમારી માંગણી છે. સુરત રેલવે પોલીસ વડાને આપેલા આવેદનપત્રોને હવે આ મામલે તટસ્થ તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું. અજર કુરેશી, G20 ન્યૂઝ.